એમસીના પાપે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તંત્રએ રસ્તા પર ખાડા ખોદી કામ અધૂરું મૂક્યું છે. ઈસનપુરમાં ડ્રેનેજની લાઇનનું કામ અધૂરું મૂકવામાં આવ્યું. રસ્તામાં ખાડો ખોદી મૂકી દેતા ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું. ખાડામાં ગટરના ગંદા પાણી ભરાયેલા છે. અનેક રજૂઆતો છતાં પણ કોઈ સાંભળતું નથી તેવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. ખાડામાં ગટરના પાણી ભરાઈ જાય છે, કેટલાક લોકો બીમાર પડે છે. એમસીના પાપે સ્થાનિકો હાલ હાલાકી ભોગવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ગોકળ ગતિની કામગીરીના કારણે સ્થાનિકો હાલ જે ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર થયા છે. ડ્રેનેજની લાઇનની અંદર સમસ્યા હોવાના કારણે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી અને રજૂઆત બાદ તંત્ર દ્વારા માત્ર મસ્ત મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો રોડના મુખ્ય માર્ગ પર, અને ત્યારબાદ કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી. છેલ્લા 20 દિવસથી આ પ્રકારે રસ્તાના મુખ્ય માર્ગ પર ખાડો છે અને ખાડાની અંદર ગટરના ગંદા પાણી ઉભરાયા છે અને મચ્છરોનો ઉપદ્રવે હદે વધી ગયો છે કે અહીંયા લોકો બીમારીના ઝપેટામાં આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું કે આ કેટલા સમયથી આ પ્રકારની સમસ્યાનો સામનો તેઓ કરી રહ્યા છે, ક્યારે આ ખાડો કોર્પોરેશન ખોદીને ગયું અને કામગીરી માટે કેવા જે બહાના બતાવવામાં આવે છે. છેલ્લા 20 દિવસથી આ ડ્રેનેજ લાઇનનો પ્રોબ્લેમ અમારી સોસાયટીના સામેના એરિયામાં થયેલ છે. અમે ઉપરી અધિકારીઓ તેમજ નાના અધિકારીઓ અને કોર્પોરેશનની જે બી ઓનલાઈન જે સર્વિસ, એ લોકો કહે છે કે આ નંબર પર કમ્પ્લેન નોંધાવો, તમારી સુવિધા અમે પૂરી પાડી આપીશું. પણ એ બાબતમાં હજુ સુધી કોઈ ધ્યાન કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ નથી. અહીંના લોકલ જે પણ કાર્યકર્તાઓ છે, જે બી સાહેબો છે, એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ 20 દિવસથી આ પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છે. અત્યારે જે પ્રમાણે ચોમાસાની સિઝનમાં ખાડો ખોદતા નથી કોર્પોરેશનવાળાનું એવું કે એવું છતાં પણ 20 ખાડો ખોદીને મૂકેલ છે, અને અત્યારે જે સિઝન ચોમાસાની ચાલી રહી છે એમાં જે રોગચાળો ફેલાઈ રહ્યો ચાંદીપુરા, એના કારણે અમારા બાળકોમાં ચાંદીપુરાનો રોગ ફેલાવાનો પૂરેપૂરો સંભાવના છે, અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનું નિવારણ આવેલ નથી. મ્યુનિસિપલ કાઉન્સિલર, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરને રજૂઆત કરી, એમનો યોગ્ય કોઈ જવાબ ના મળ્યો. પછી ઉપરી અધિકારીઓ સાથે પણ અમે ચર્ચા કરી કે આ ખરાબ છે, આને સુધારો. તેમજ કોર્પોરેશનનું એવું કહેવું છે કે વરસાદની અંદર ખરેખર ખાડા ના થવા જોઈએ, તો જે ખાડો કર્યો છે એને પુરાણ પણ નથી કરતા. 20 દિવસથી અમે અનેકવાર રજૂઆતો કરી. ચાંદીપુરા જેવો વાયરસ છે, સોસાયટીની અંદર પણ ઘણા લોકો એવા છે કે અત્યારે રોગગ્રસ્ત છે, ઘણા બધા બાળકો રહે છે, એ પણ નુકસાન થઈ શકે છે. અને જો આ રજૂઆત કર્યા પછી કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં 7 દિવસમાં નહીં લેવામાં આવે તો અમારી સોસાયટી દ્વારા કોર્પોરેશનની કચેરી ઉપર જઈને ઉગ્ર આંદોલન કરવાની પણ અમે ચીમકી આપીએ છીએ. છોકરાઓ એટલા બીમાર પડવાની શક્યતા હોય છે, એટલા કેસ અત્યારે સોસાયટીમાં પણ છે. પહેલાં જ મારે એક્ઝેક્ટ જ્યાં ખાડો પડે છે એની સામે પણ તમે જોવો, ત્યાં આગળ મકાનની અંદર પણ અત્યારે બીમાર થયેલા છે. ટાઇફોઇડના બધા કેસ એટલા બધા વધી ગયા છે. હવે આનું કોઈ નિરાકરણ છેલ્લા કેટલા સમયથી અમારા ચેરમેન, સેક્રેટરી, ખજાનચી આ બધાએ જઈને રજૂઆતો કરી, પણ હજુ સુધી આનો કોઈ ઉકેલ થયો નથી. તો બને એટલી જલ્દીથી આ બધી એની વ્યવસ્થા થાય. બિલકુલ. તો જે રીતે જે આ મસ્ત મોટો ખાડો રોડના મુખ્ય માર્ગ પર કોર્પોરેશન જે ખોદીને ત્યારબાદ કોઈ પણ કામગીરી નથી કરી રહ્યું, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને સ્થાનિકોને ભય છે કે ક્યાંક તેમના બાળકો આ ગંદકીના કારણે ચાંદીપુરા જેવા ભયાનક વાયરસની અંદર તેના ઝપેટામાં ન આવે અને ગંદકીના કારણે લોકો અનેક બીમારીમાં પણ સપડાતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.